નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાના કમાટી બાગમાં ઝૂમાં ગત અઠવાડિયે વાઘ અને વાઘણની જોડીનું આગમન થયા બાદ પ્રવાસીઓમાં આકર્ષણ વધારવા રીછનું આગમન થયું છે. વડોદરા મહાનગરપાલિકાના કમાટી બાગમાં ઝૂમાં રીછનું આગમન થયું છે. રીછની સાથે સાથે વન્યર અને શિયાળ પણ લાવવામાં આવ્યું છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ રીછને વડોદરાના ઝૂમાં સુરતથી લાવવામાં આવ્યું છે. 2 વર્ષ અગાઉ કમાટીબાગમાં હિમાલય રીછનું ઉંમરના લીધે મૃત્યુ થયું હતું. ત્યારથી અહીં એક પણ રીછ ન હતો. આ રીછની ઉંમર આશરે 33 વર્ષની હતી. હિમાલયન રીછના મરણ બાદ વડોદરા ઝૂ સત્તાધીશો રીછની જોડી લેવા પ્રયત્નશીલ બન્યા હતા. ત્યારે ઝૂ ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એક રીછની મંજૂરી આપતું નથી, તે જોડીની જ પરવાનગી આપે છે. વડોદરા કોર્પોરેશને રીછ માટે ઝૂ ઓથોરિટી શરતી મંજૂરી આપે છે. વડોદરા આવેલું રીછ માંદા છે અને 6 થી 8 મહિનામાં નર રીછને વડોદરા લાવવા બાંયધરી આપવામાં આવી છે. સુરતને આ રીછના બદલામાં પોપટની જોડીઓ ઉપરાંત નીલગાય તથા ટપકાવાળા હરણ આપવામાં આવશે. ઝૂમાં આ ઉપરાંત બગલા, પેન્ટેડ સ્ટ્રોક અને કાંકણસાર પણ પક્ષીઓ લાવવામાં આવ્યા છે. આના સિવાય વન્યર પ્રાણી લાવવામાં આવ્યા છે. નમસ્કાર, હું જણાવવા માંગીશ કે વડોદરા શ્રી સયાજીબાગ ઝૂ ખાતે સુરત ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂથી રીંછ લાવવામાં આવ્યું છે. આ રીંછ માદા રીંછ છે અને સુરત ઝૂમાં જ જન્મેલું છે. સિદ્ધિ નામ છે એનું. વર્ષ 2017ની એની પેદાઈશ છે અને હાલ તે ક્વોરન્ટાઇન પીરિયડ હેઠળ છે. આપણે વડોદરા ઝૂએ હમણાં આ વર્ષમાં અમે લગભગ 4 થી 5 એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ ઇનિશિએટ કરેલા છે. જેમ જેમ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીથી તેની મંજૂરીઓ આવી રહી છે એ મુજબ આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રથમ મંજૂરી જે આવી એના અંતર્ગત આપણે નાગપુર ખાતેથી બાળાસાહેબ ઠાકરે ઇન્ટરનેશનલ ઝૂલોજિકલ ઝૂથી વાઘની એક જોડી આપણા ત્યાં વડોદરા ઝૂમાં લાવવામાં આવી અને આ જોડી હાલ ક્વોરન્ટાઇન પીરિયડ હેઠળ છે. જેમ ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થશે તેમ તેના વહેલા તકે અમે વડોદરા વાસીઓને, ઝૂને, સહેલાણીઓને અમે આ જોડી બતાવી શકીશું. એવી જ રીતના રીંછ પણ હાલ ક્વોરન્ટાઇન હેઠળ છે અને ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થયેથી લોકો એને જોવાનો લાભ લઈ શકશે. તમામ પ્રકારની એની કેર રાખવામાં આવી રહી છે. એમનો જ્યારે કોઈ પણ ઝૂ ટુ ઝૂ એનિમલ ટ્રાન્સફર થાય છે ત્યારે એ ઝૂના જે એનિમલ ત્યાંનો જે ડાયટ ચાર્ટ છે, ડાયટ ચાર્ટ એ ઝૂ બીજા ઝૂ સાથે શેર કરે છે અને એના મુજબની ખાધા ખોરાકની તમામ વ્યવસ્થા અને એના સમય એ બધા અહીંયા જાળવવામાં આવે છે. વાઘ આપણા ત્યાં આવ્યા બાદ ત્યારથી બંને વાઘ અને વાઘણને જે પણ ખોરાક આપવામાં આવેલો છે એ સારી રીતે ખોરાક એમને આરોગ્ય છે, પાણી પીવે છે, બધી રીતે એમને જે ઇમ્યુનો બૂસ્ટર્સ અને સપ્લિમેન્ટ્સ જે અમારા વેટનરી ડૉક્ટર દ્વારા આપવામાં આવે છે એ પણ એમને ખોરાકમાં આપવામાં આવે છે અને તેનું પણ વાઘે સારી રીતે આરોગી લીધું છે. એવી જ રીતના ગઈકાલે રીંછ આવ્યું છે. રીંછને પણ જે ખોરાક આપવામાં આવ્યો હતો એ ખોરાક એને પ્રોપરલી ખાઈ લીધો છે. હવે એ નવા વાતાવરણમાં જલ્દી એડજસ્ટ થઈ જાય અને આપણે એમને જલ્દીથી જલ્દી વડોદરાવાસીઓને બતાવી શકીએ એવી અમારી આશા રહેશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.